धर्म पर अधर्म ना विजय ना प्रतीक समा विजयादशमी ना पर्व समस्त क्षत्रिय समाज मा मां भवानी नी पूजा अर्चना साथे हथियारों पूजन नो अनेरो महत्व छे। आ पर्व ने ध्यान में राखी वापी मां वसता क्षत्रिय समाजे वापी नजीक आवेला छरवाड़ा खाते ओसवाल समाज नी वाड़ी मां शस्त्रों नी पूजा करी पर्व नी उजवणी करी हती। ज्यारे आ साथे वलसाड जिल्ला ना पोलीस वाळा डॉक्टर राजदीपसिंह ज्वाला नो सन्मान करवामां आव्यो हतो। वापी मां वसता 500 जेटला क्षत्रिय परिवारों द्वारा वापी नजीक आवेला छरवाड़ा गाम खाते ओसवाल समाज नी वाड़ी मां दशहरा निमित्ते शस्त्र पूजन कर्यु हतु। गोर समाज ना मुख्य शास्त्रोक्त मंत्रोच्चार वच्चे माताजी नी पूजा आरती उतारी हथियारों ने कुमकुम तिलक करी विशेष पूजा करवामां आवी हती। आ प्रसंगे समाज ना अग्रणी अने वलसाड जिल्ला ना पोलीस वडा डॉक्टर राजदीपसिंह ज्वाला नु विशेष सम्मान करवामां आव्यु हतु। दशहरा नो पर्व राजपूत समाज माटे दिवाळी ना पर्व समान छे। आ दिवस में आशापुरी की पूजा अर्चना कर शस्त्रों नु पूजन करे। आ दिवसे अधर्म रूपी रावण पर सामे विजय मेळवी तेनो वध कर्यो हतो। माटे आ पर्व ने विजय नु प्रतीक पण मानवामां आवे छे। शस्त्र पूजन अने सन्मान कार्यक्रम दरमियान राजपूत युवके तलवारबाजी करी उपस्थित सौ कोई ने मंत्र मुक्त कर्या हता। समाजना तमाम वडीलो भाईओ, हुं खूब खूब समाजनो आभारी छुं કે આજે તમે મને આટલું બધું સન્માન આપ્યું। દશેરા એ કોઈ પણ ક્ષત્રિય માટે વૈદિક કાળથી ક્ષત્રિયોનો જો કોઈ મુખ્ય તહેવાર હોય તો આપણો મુખ્ય તહેવાર દશેરા છે, જેમાં શસ્ત્રપૂજનનું એક આગવું મહત્વ રહે છે। આપત્રીએ મને શસ્ત્રપૂજન કરવા માટેની તક પૂરી પાડી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું। હું અહીંયા એસપી તરીકે કામ કરું છું, એક આખી અલગ પ્રોફેશનલ વસ્તુ છે, પણ એક ક્ષત્રિય તરીકે હું આ જિલ્લામાં છું અને એક ક્ષત્રિય તરીકે કોઈપણ ક્ષત્રિયને જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે હું આપના માટે 24 કલાક અવેલેબલ છું, એટલે ક્યારેય કોઈ પણ સર્વને આજના દશેરા પર્વ નિમિત્તે અમે રાજપૂત સમાજ દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપી ખાતે શસ્ત્રપૂજનનું આયોજન કરેલ છે અને શસ્ત્રપૂજનમાં આજે અમારા માટે મહત્ત્વની વાત એ રહી કે એસપી સાહેબ રાજદીપસિંહ ઝાલા સાહેબ અને ડીએસપી વીરભદ્રસિંહ જાડેજા સાહેબ અત્રે પધારેલ અને શસ્ત્રપૂજન કરેલ છે અને રાજપૂત સમાજ શસ્ત્રપૂજન જે કરે છે એની પાછળની એક વાત એ પણ છે કે શસ્ત્રપૂજન રાજપૂત સમાજ જે કરે છે શસ્ત્રપૂજન એ શસ્ત્ર દેશના હિત માટે હોય છે। શસ્ત્રપૂજનથી દેશનું હિત થાય છે, એની અંદર કંઈ બીજું હોતું નથી। અને આ વખતે કોરોના મહામારી વચ્ચે પણ અમે શસ્ત્રપૂજન કરેલ છે અને શસ્ત્રપૂજનમાં આજે અમે બધાએ રાજપૂત સમાજે એક માતાજી પાસે પ્રાર્થના કરી છે કે માતાજી આ વર્ષે જે મહામારી ફેલાયેલી છે એ મહામારી કોરોના જે દેશમાંથી અને વિશ્વમાંથી નાબૂદ થાય અને દરેકનું સ્વાસ્થ્ય સારું રહે। જય માતાજી।